ધોરણ 12 કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન ચલાવીએ છીએ ગુજરાતી વિષયમાં. એમાં હવે આપણે છઠ્ઠા પાઠ ઉપર આવ્યા છીએ, જે છે બિસ્મિલ્લા ખાન. ઓકે, તો આમાં આપણા જે લાભુબેન મહેતા નામના લેખિકા છે, એમણે આ બિસ્મિલ્લા ખાન નામના જે શરણાઈ વાદક હતા, કાશીમાં રહેતા, વારાણસી, હા, બનારસ જેને કહીએ છીએ, તો એ આપણા લોકપ્રિય શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાનનો એ આ લાભુબહેને ઇન્ટરવ્યૂ લીધો હતો, એટલે એની મુલાકાત લીધી હતી. અને એમાં લાભુબહેને ક્વેશ્ચન પૂછ્યા બિસ્મિલ્લા ખાને, અને બિસ્મિલ્લા ખાએ એના જવાબ આપ્યા, એના આન્સર આપ્યા. એ રીતે આખો પાઠ અહીં લેવામાં આવ્યો છે, બરાબર. તો આપણે આ એકમમાં શું છે આ પાઠમાં, એના વિશે થોડું પાઠની શરૂઆતની ઉપરનો પેરેગ્રાફ આપેલો છે એ જોઈ લઈએ, પછી પાઠની શરૂઆત કરીએ. પ્રસ્તુત એકમમાં, એકમ એટલે આ પાઠ, વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને, વાદ્ય એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે સાધન જેને કહી, સાદા સાધનને વિશ્વ પ્રસિદ્ધ બનાવનાર, એટલે કે શરણાઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવનાર બિસ્મિલ્લા ખાન, મુસ્લિમ હતા ધર્મે, એની મુલાકાત છે. સહૃદય લેખિકાની કલમે લખાયેલું આ લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેના મહત્વપૂર્ણ વિરળ દસ્તાવેજ છે. આ મુલાકાત તો છે 1959માં લીધેલ છે. તે પછી તો બિસ્મિલ્લા ખાન પૂરા 47 વર્ષ, એટલે કે 47 વર્ષ જીવ્યા હતા. ઓકે, મુલાકાત બહુ પહેલાં લીધેલી હતી, પણ તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર અહીં આપણને પ્રાપ્ત થાય છે. હવે પાઠની શરૂઆતથી, સુપ્રતિષ્ઠિત શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાનની મુલાકાત લેવાનો વિચાર તો ઘણા સમયથી કરી રાખેલો, હવે આ લેખિકા પોતાની વાત કરે છે, લાભુબેન, પરંતુ તેઓને મુંબઈ આવવાનું ઓછું બને અને આવે ત્યારે અનેક કાર્યક્રમ ગોઠવાઈ જાય, એટલે લાંબી મુલાકાતનો અવસર મળે નહીં. આ વખતે તે ભય ટાળવા એમને અમારે ત્યાં જ ચા પીવાનું આમંત્રણ આપી મુલાકાત લઈ લીધી. એટલે લેખિકાએ જ બિસ્મિલ્લા ખાને કહ્યું, તમે અમારા ઘેર આવો, આપણે ચા પીશું સાથે, અને તમારી હું મુલાકાત લેવા માગું છું, તમારો ઇન્ટરવ્યૂ લેવા માગું છું. 1.5 કલાકની મુલાકાતમાં એમની સરળતા, એના સ્વભાવની સરળતા, સિમ્પ્લિસિટી જેને કહીએ આપણે બિસ્મિલ્લા ખાની, ખુદા પરસ્તી, એટલે કે ખુદાના ભક્તો હતા, અલ્લાના બંદા જેને કહીએ, ખુદાના બંદા, હા, ખુદા પ્રત્યે, ભગવાન પ્રત્યે એને ખૂબ જ શ્રદ્ધા હતી, અને કલા પ્રેમનો સારો પરિચય થયો. કલા પ્રેમ એટલે આ શરણાઈ વાદનનો. શરણાઈ માટેની એમની લગની સાચા કલાકારને શોભે એવી જણાઈ, એટલે વાતચીત ઉપરથી એવું લાગ્યું કે એમની જે લગની, જે શરણાઈ વગાડવા માટેની, એ એક સાચા કલાકારને, એટલે કે જે સાચો કલાકાર હોય એને શોભે એવી છે. ઓકે, આ લગ્નનો મતલબ એમ થાય કે તમે કોઈ એક કલામાં ડૂબી જાઓ, અને એ જ સાચો કલાકાર છે કે જે આ પ્રમાણે લગ્નથી કામ કરે. ઓકે, માત્ર પૈસાને ધ્યાનમાં રાખીને, પ્રોફિટને ધ્યાનમાં રાખીને કામ ન કરે, તો એને શોભે એવી છે. એમના જીવનમાં જાણે 3 જ વ્યક્તિઓને સ્થાન હોય એમ એમની વાતચીત પરથી લાગતું હતું. પહેલી વ્યક્તિ હતી ખુદા, અલ્લાહ, પરવરદિગાર જેને કહીએ, પરમેશ્વર. પછી બીજી વ્યક્તિ મામા, એના સૌથી નાના મામા, જે અલીબક્ષ નામ હતું એ મામા, અને શરણાઈ. ત્રીજી શરણાઈ, એ તો આમ તો સંગીત વાદ્ય છે, નિર્જીવ છે, તો પણ એને પણ એક વ્યક્તિ તરીકે ગણે છે જાણે. શરણાઈ પણ
એમને મન એક વ્યક્તિ જેવી જ છે. આ ત્રણ વિશે વાતો કરતાં તેઓ ક્યારેક ગદગદ બની જતા હતા. જો ગદગદ થઈ જવું એટલે કે ખૂબ જ ભાવ વિભોર બની જવું, ભાવનાશીલ થઈ જવું, એવા અર્થમાં ઉમળકા ઉમળકો આવી જવો તમારા કંઠમાં, તમારા વાતચીતમાં. તો ક્યારેક ખૂબ મોજમાં આવી જતા, મોજમાં આવું એટલે ખૂબ આનંદિત થઈ જવું, ખુશ થઈ જવું, ખુશ મિજાજ, હેપી થઈ જવું. એમની સાથે જે વાર્તાલાપ થયો તે આ રહ્યો. એટલે હવે અહીં લેખિકા ક્વેશ્ચન પૂછે છે અને એનો જવાબ મેળવે છે. ઓકે, તો બિસ્મિલ્લા ખાને જવાબ આપે છે. પહેલો ક્વેશ્ચન કર્યો લેખિકાએ બિસ્મિલ્લા ખાને, શરણાઈ બજાવવાનું આપ કેટલી ઉંમરે શરૂ કર્યું અને કોની પાસે શીખ્યા? તો જવાબમાં બિસ્મિલ્લા ખાન બોલ્યા, શરણાઈ શીખવવાનું શરૂ કરવું પડે એમ ન હતું, વંશ પરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું. એટલે વર્ષોથી દાદા, નાના, પછી મામા, પિતા બધા શરણાઈ વગાડતા. ઘરમાં પિતા, દાદા, મામા, નાના સૌ શરણાઈ બજાવવાનું કામ કરતા હતા. જુદા જુદા રાજાના દરબારમાં તેઓની નિશ્ચિત નોકરી હતી શરણાઈ વગાડવાની, એટલે કોઈ નોકરી હતી. એ જમાનામાં બધા રાજાઓનો જમાનો હતો, એમના દરબારમાં શરણાઈ વગાડવા જતા. મારા દાદા ગ્વાલિયર રાજ્યનું બાલાજીનું મંદિર જે બનારસમાં હતું ત્યાં નોકરી કરતા. બીજા વડીલો પણ કોઈ કોઈ રિયાસતમાં હતા, બરાબર, રિયાસતમાં એટલે રાજકુટુંબમાં ક્યાંય પણ એ શરણાઈ વગાડવા જતા. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા બજાવવાનું જ રહેતું. મને પણ એક નાની એવી શરણાઈ દીધેલી, તે લઈ અને માત્ર 5 વર્ષની ઉંમરે હું ઘરમાં ટેં ટેં કરતો ફર્યા કરતો. એટલે કે હજુ 5 વર્ષની ઉંમર હતી બિસ્મિલ્લા ખાની, નાની ઉંમરમાં તો એટલું બધું એને આવડે નહીં ને વગાડતા, એટલે જેવું આવડે એવું ટેં ટેં કરતા. તે વખતે મારા મામાએ મને પાસે બોલાવીને કહેલું, તે મને હજુ એ યાદ છે. એમણે કહ્યું, તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, એટલે ગમે એમ ટેં ટેં ન કરતો તો કાનમાં કર્કશ અવાજ આવે, સાંભળનાર કંટાળી જાય, તો સૂરમાં વગાડવાનો પ્રયત્ન કર જેમ અમે બધા વગાડીએ છીએ. કાનને મીઠું લાગે અને ફરી ફરીને સાંભળવું ગમે તેવી રીતે શરણાઈ વગાડ. ત્યારથી મેં સૂરમાં વગાડવાની કોશિશ શરૂ કરી. જોયું, એટલે બિસ્મિલ્લા ખાન આટલા સારા વિશ્વ પ્રસિદ્ધ શરણાઈ વાદક બન્યા એમાં એના આ નાના મામા જેનું નામ હતું અલીબક્ષ, એનો બહુ મોટો ફાળો છે. તમારા જીવન પર સૌથી પ્રબળ અસર કોની, એટલે તમે તમારા કુટુંબની કઈ વ્યક્તિ તરફ બહુ ઇમ્પ્રેસ થયા આ શરણાઈ વાદન માટે, કોણે તમને આ શરણાઈ વાદન માટે મતલબ કે આ શોખ તમારામાં રોપિત કર્યો? મામાની, એ મારા સૌથી નાના મામા હતા, એનું નામ હતું અલીબક્ષ. એ સંગીત પાછળ પાગલ હતા, ફકીર હતા, બરાબર, ફકીર જેવા હતા. પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે, એટલે જન્મજાત હતા એટલા મોટા કલાકાર શરણાઈ વાદક મામા અલીબક્ષ. નહીં તો આ વિશ્વમાં એમના જેટલું પારંગત કોઈ થઈ શકે નહીં. પારંગત એટલે નિષ્ણાંત, એક્સપર્ટ શરણાઈ વાદનમાં. તેઓ 18-18 કલાક સુધી રિયાઝ કરી હોય એને કોણ પહોંચે? વિચાર કરો, 18-18 કલાક એ રિયાઝ કરતા હતા, બાકીના 6 કલાકમાં ખાવાનું, પીવાનું, સૂવાનું પતાવતા. વિચાર કરો, કોઈ કલાકાર 18 કલાક સુધી ઘરમાં રિયાઝ કરે, રિયાઝ એટલે પ્રેક્ટિસ, જ્યારે કાર્યક્રમ ન હોય, કોઈ કોઈ જગ્યાએ જવાનું ન હોય, પ્રોગ્રામ ન હોય, ઘરમાં જ હોય, ત્યારે પણ દરેક કલાકાર અમુક કલાક અમુક સમય એની કલા માટે આપે, રિયાઝ કરે એટલે પ્રેક્ટિસ કરે, મહાવરો કરે તો એ આપે. તો એ બાકીના 6 કલાક રહેતા 24 કલાકમાંથી, બરાબર, એમાં એ ખાવાનું, પીવાનું, સૂવાનું એવું પતાવતા. જે માણસે
18 વર્ષ સુધી ને 18-18 કલાક સુધી, વિચાર કરો, 18 કલાક દરરોજ રિયાઝ કરે અને એ પણ 18 વર્ષ સુધી એણે રિયાઝ કરી. રિયાઝ કરી હોય એને કોણ પહોંચે? અને ખુદાના બંદા સિવાય આવી સાધના બીજું કરી પણ કોણ શકે? બરાબર છે, ખુદાના પરમેશ્વરના આશીર્વાદ હોય તો જ કલા પ્રત્યે આટલી લાગણી, આટલો પ્રેમ જન્મે અને આટલી એ પ્રેક્ટિસ કરી શકે એ કલાકાર. સાધના સિવાય એમણે જિંદગીમાં બીજું કંઈ કર્યું જ નથી. આ સાધના એટલે આ શરણાઈ વાદનની સાધના, ઓકે, એની રિયાઝ કરવી એમ કહીએ તો ચાલે. પોતાનું ખર્ચ બહુ જ મામૂલી રાખતા, જો સાદગીમાં માનતા મામા અલી બક્ષ, 6 પૈસે ગજના કપડાં પહેરતા. એ જમાનામાં પાવલી ને દસકો ને એની પણ કિંમત હતી. હા, ને કોઈ જાડા કપડાં શા માટે પહેરે છે એમ મામાને કોઈ પૂછે તો મામા કહેતા, ખુદાને ચામ નહીં પણ કામ પ્યારું છે. ઓકે, ખુદા તમારી ચામડી કેવી છે, તમે કેવા સારા લાગો છો, કેવા સારા કપડાં પહેરો છો, એ ખુદા નથી જોતા, તમારું કામ કેવું છે એને ખુદા મહત્ત્વ આપે છે, પરમેશ્વર મહત્ત્વ આપે છે. પછીનો પ્રશ્ન લેખિકાએ બિસ્મિલ્લા ખાનને પૂછ્યો, બાળપણ ને અભ્યાસ વિશે કંઈ કહેશો? તો જવાબમાં બિસ્મિલ્લા ખાન બોલ્યા, હું 18 વર્ષનો હતો નાનો ત્યારે મારી માં મૃત્યુ પામી મરી ગયેલી, એટલે મોસાળમાં જ, એટલે મામાના ઘેર, મોસાળ એટલે મામાનું ઘર, ત્યાં જ હું મોટો થયો. 6-7 વર્ષનો થયો ત્યારે મને શાળામાં બેસાડ્યો, પણ એ વખતે હું સંગીતથી એટલો રંગાઈ ગયો હતો કે આખો વખત ગીત ગણગણ્યા કરતો. એટલે સ્કૂલમાં જાય તો ક્લાસમાં પણ વર્ગમાં પણ એ ગીત ગણગણ્યા કરે, સંગીત શરણાઈ તો ન બગાડી શકે 6-7 વર્ષે, પરંતુ ગીત ગણગણ્યા કરે, માસ્તર ભણાવે અલફ, એટલે કે લખાવે માસ્તર બોર્ડ ઉપર અલફ, અલફ એટલે અક્ષરો જેને કહીએ, એને ઉર્દુમાં અલફ કહેવાય. ઓકે, ક ખ ગ ગ ને ક કા કી કી ને એવું બધું ને. પરંતુ આ બિસ્મિલ્લા ખાન તો એમાં કોઈ રસ ન લે ભણવા ગણવામાં લખવામાં, પણ ગીત ગણગણ્યા કરે, ગીત ગાયા કરે. ઓકે, સારું, તો પેજ નંબર 25 ઉપર આપણે આટલું લઈએ છીએ, પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું પેજ નંબર 26 ઉપર. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ.